મહીસાગર જિલ્લામાં નહિવત વરસાદ પડવાના કારણે કડાણા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે બીજી બાજુ કડાણા ડેમમાં ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે 8000 ક્યુસેક પાણીની આવક નોંધાતા કડાણા ડેમની જળ સપાટીમાં હાલ 398 ફૂટ પહોંચી હતી। ગુજરાતના 8 જિલ્લાઓ પીવાના પાણીથી લઈને સિંચાઈનું પાણી પૂરું પાડનાર કડાણા ડેમમાં હાલ નહિવત 54% જથ્થો સાથે 398 ફૂટ જોવા મળી રહી છે। અને જો આગામી દિવસમાં વરસાદ ન વરસે તો ડેમની સપાટી 375 ફૂટ એટલે કે મૃત પાયે પહોંચી જશે। કડાણા ડેમની સપાટી ઉપર નજર કરીએ તો હાલ ડેમની રૂલ લેવલ સપાટી 413.5 ફૂટ હોવી જોઈએ, ત્યારે હાલની સપાટી 398 નોંધાતા 15 ફૂટ તેમજ મહત્તમ સપાટી કરતા 21 ફૂટ જેટલો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે બીજી બાજુ ચોમાસાના પ્રારંભથી લઈને હાલ ચોમાસાના વિદાયના પણ ગણતરીના દિવસો બાકી રહ્યા હોવા છતાં પણ મહીસાગર જિલ્લામાં નહિવત વરસાદના કારણે કડાણા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ આગામી દિવસોમાં ભારે વરસાદ નહીં વરસે તો કડાણા ડેમમાંથી આપવામાં આવતા સંતરામપુર, કડાણા અને પંચમહાલના 156 ગામોને આવનાર સમયમાં પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવે તેવી પરિસ્થિતિના એંધાણ વર્તાઈ રહ્યા છે। હાલ ડેમમાં 54% પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે, ત્યારે આવનાર દિવસોમાં ડેમની સપાટીમાં થતા ધરખમ ઘટાડાના કારણે લોકો અને ખેડૂતોના માથે ભયંકર જળ સંકટની કટોકટી સર્જાય તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। મહીસાગર જિલ્લાના જીવાદોરી સમાન તેમજ ગુજરાતના 8 જિલ્લાઓમાં પીવાના પાણીથી લઈને સિંચાઈનું પાણી પૂરું પાડનાર કડાણા ડેમમાં હાલ નહિવત 54% જથ્થા સાથે 398 ફૂટ જોવા મળી રહી છે, અને જો આગામી દિવસોમાં વરસાદ ના વરસે તો ડેમની સપાટી 375 ફૂટ એટલે કે મૃત પાયે પહોંચી જશે તેવી સ્થિતિ સર્જાશે। જો આ પ્રમાણે ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે તો આગામી ઉનાળા પહેલા ડેમની સપાટીના તળિયા ઝાટક થઈ જશે, અને જો આવનાર દિવસોમાં ઉપરવાસમાં વરસાદ નહીં પડે તો આવનારા ઉનાળા પહેલા મહાજળ સંકટ સર્જાય તેવા એંધાણ હાલની સ્થિતિમાં સર્જાઈ રહ્યા છે। આમ કડાણા જળાશયમાંથી ખેડા આણંદ જિલ્લાની 2.12 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપવામાં આવે છે, તેમજ કડાણા ડાબા કાંઠા નહેર મારફતે કડાણા લુણાવાડા તાલુકાની 11,059 હેક્ટર જમીન તથા જમણા કાંઠા નહેરમાંથી કડાણા ખાનપુર તાલુકાની 3,344 હેક્ટર જમીનને અને સુજલામ સુફલામ સ્પ્રિંગિંગ કેનાલ મારફતે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા તેમજ ખેડા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે લાભ આપવામાં આવે છે। આમ આવનારા સમયમાં જો કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો ન નોંધાયો તો આવનાર સમય માટે પાણી માટે વિકટ પ્રશ્ન સર્જાય તેવા એંધાણનો નજારો જોવા મળી રહ્યો છે। આમ હાલ ઉપરવાસમાં સારો તેવો વરસાદ થતાં કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળતા ડેમની જળ સપાટી 398 ફૂટ પહોંચી હતી। હાલની અંદર કડાણા ડેમની અંદર જે સ્ટોરેજ જે છે એ 23,000 MCFT જેટલો છે, અમારે જે 44,000 MCFT જોઈએ તેની સામે એટલે લગભગ 54% જેટલો અત્યારે આપણો ડેમ ભરાયેલો છે, અને અત્યારે જે પ્રમાણે વરસાદનો ટ્રેન્ડ છે અથવા તો જે પ્રમાણે ઇન્ફ્લો આવે છે તે પ્રમાણે જો સપોઝ 70% સુધી જે ભરાઈ જશે તો રવિ સિઝન માટે ઇરિગેશન માટે વાંધો આવશે નહીં, અને ઉપરવાસનો જે ડેમ જે છે એ પણ લગભગ અત્યારે 85%ની આસપાસ ભરાઈ ગયો છે એટલે એના પછી કદાચ પાણી ઉપલબ્ધ થશે તો ડેમ કદાચ ભરાઈ જવાની પૂરી શક્યતાઓ છે।